નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો મખાના પાક મખાના કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને તેમની પ્રસાદીમાં હંમેશા મખાનાનો યુઝ કરવામાં આવે છે તો આજે આપણે મખાણાનો યુઝ કરીને એકદમ ટેસ્ટી એવી બરફી બનાવીશું આ બરફીને બનાવીને તમે પાંચથી સાત દિવસ સુધી ખાઈ શકો છો તો ચાલો એકદમ હેલ્ધી એવી મખાના બરફી બનાવવાનું શરૂ કરીએ મખાના બરફી બનાવવા માટે મેં પાંચ કપ મખાના લીધા છે અને વજનના માપથી ગણીએ તો એંસી ગ્રામ જેટલા મખાના છે હવે તેને એક કડાઈમાં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે શેકી લઈશું મખાનાને કન્ટિન્યુઅસ ચલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાના છે પાંચ મિનિટ થઈ ગઈ છે એક આપણે મખાના ચેક કરી લઈશું કે શેકાયું છે કે નહીં તમે જોઈ શકો છો કે આ મખાના આપણું તૂટી જાય છે પરંતુ એકદમ સરસ પાવડર થતો નથી તો હજુ આપણે એકથી દોઢ મિનિટ માટે ફરીથી શેકીશું મખાનાને પ્રોપર શેકવા જરૂરી છે તો જ તેનો ફાઇન પાવડર થશે હવે બીજી દોઢ મિનિટ થઈ ગઈ છે ફરીથી આપણે મખાના ચેક કરીશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બની ગયું છે અને પાવડર પણ થઈ જાય છે હવે મખાનાને હવે આપણે એકદમ ઠંડા કરી લઈશું મખાના ઠંડા થઈ ગયા છે તેનો આપણે પાવડર બનાવી લઈશું હવે આપણે ફરીથી એક કઢાઈ લઈશું તેમાં અડધો કપ આપણે ડેસિકેટેડ કોકોનટ લઈશું જેને ટોપરાનું છીણ કહે છે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા જઈને તેમાંથી મોશ્ચર હોય તે રિમૂવ કરી દઈશું અહીં આપણે કોકોનટને ડાર્ક કરવાનું નથી ફક્ત તેમાંથી મોશ્ચર જ રિલીઝ કરવાનું છે જે ફક્ત દોઢથી બે મિનિટની અંદર જ થઈ જશે કોકોનટ આપણું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે તેને મખાનાના પાવડર સાથે એડ કરી દઈશું આપણી બરફીમાં એકદમ સરસ ટેસ્ટ આવે એ માટે તેમાં વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું હું અડધા કપના માપથી લઉં છું એટલે હાફ કપ લઈશ મિલ્ક પાવડરની જગ્યાએ તમે કાજુનો પાવડર માવો કે મલાઈ પણ લઈ શકો છો હવે આપણી બરફીમાં એકદમ સરસ ફ્લેવર આવે એ માટે તેમાં હાફ ટેબલ સ્પૂન જેટલો એલચી જાયફણનો પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બરફીને જે મોલ્ડ કે ટ્રેમાં સેટ કરવાની હોય તેને ઘીની મદદથી ગ્રીસ કરી લઈશું હવે આપણે બરફીની ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ લઈશું મેં એક કપમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉછી લીધી છે તમારે ગળ્યું જેટલું ખવાતું હોય એ પ્રમાણે લઈ શકો છો અને હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર સારી રીતે ખાંડને ઓગાળી લઈશું ખાંડની ચાચણી બનાવતી વખતે આપણે સ્લો ટુ મીડિયમ જ ગેસની ફ્લેમ રાખવાની છે ને તર વધારે પડતું પાણી બળી જશે તો સુગરના ક્રિસ્ટલ બની જશે બરફીને આપણે સારી રીતે સેટ કરવા માટે અને તેને એકદમ સરસ પીસ પડે એ માટે એક તારની ચાસણી બનાવવાની છે તમે જોઈ શકો છો કે તાવે તામાંથી જ્યારે ડ્રોપ પડે છે ત્યારે લાસ્ટ ડ્રોપ પડે ત્યારે તાર થતો જણાય છે પરંતુ આપણે તેને કન્ફર્મ કરવા માટે આંગળી તથા અંગૂઠાનો યુઝ કરીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે પરફેક્ટ એક તાર બને છે એટલે કે આપણી એક તારની ચાસણી બની રેડી થઈ ગઈ છે હવે ફટાફટ આપણે જે પાવડર વાળું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેને ચાસણીમાં એડ કરી દઈશું હવે તેને કન્ટિન્યુઅસ ચલાવતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે પરફેક્ટ એક તારની ચાસણી બનાવી છે તો તે ફટાફટ મિક્સ થઈ જશે અને એક ગોળો બની જશે આપણું બરફીનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં સરસ શાઇનિંગ આવે એ માટે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ બરફીના મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં એડ કરી દઈશું અને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું બરફીમાં આપણે મિલ્ક પાવડર તથા કોકોનટ પાવડર એડ કર્યો છે એટલા માટે તે હાર્ડ થવાનો તો કોઈ સવાલ જ નથી ચમચીની મદદથી હવે આપણે તેની ફ્લેટ સરફેસ કરી લઈશું બરફીનું અપર સરફેસ એકદમ સરસ સ્મૂથ બનાવી દીધું છે હવે આપણે તેને પિસ્તા તથા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું અને તેની ઉપર પણ આપણે ચમચીથી ફેવરી દઈશું જેથી આપણા ફ્રૂટ બરફીમાં સરસ રીતે સ્ટીક થઈ જાય બરફી આપણી એકદમ સરસ બની ગઈ છે હવે તેને અડધો કલાક માટે સેટ કરી લઈશું અડધો કલાક થઈ ગયો છે અને બરફી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તેના આપણે સ્ક્વેરમાં પીસ કરી દઈશું પીસ તમારે નાના મોટા જેવડા કરવા હોય એટલા કરી શકો છો હવે બરફીને આપણે તાવેતાની મદદથી અનમોલ્ડ કરી દઈશું એક પીસ નીકાળીશું એટલે બીજા પીસ ઇઝીલી નીકળી જશે અને હવે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે તેના એકદમ સરસ પ્રોપર પીસ બનીને રેડી થઈ ગયા છે બરફીને તમે ચારે બાજુથી જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અને સોફ્ટ બરફી બનીને રેડી થઈ ગઈ છે આ બરફી ટેસ્ટી તો છે જ અને હેલ્ધી પણ છે કારણ કે મખાનામાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે તો આ જન્માષ્ટમી ઉપર તમે પણ મખાનાની બરફી ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય